વિદ્યાર્થીની તો કેમ છો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 1 માં આપણે શબ્દ બનાવો એના વિશે અભ્યાસ કરીશું. છો બધા તૈયાર? શું કરશો તમે બધા? નોટ બી કાઢો ને. કાઢો ને બધા સરસ મજાની. ચલો કાઢો ત્યાં તૈયાર છો ને? તમારી જોડે તમે આજે શબ્દ બનાવો. હું બનાવું એવી રીતે તમારે શબ્દ બનાવવાનો છે. આપણી પાઠ્યપુસ્તકમાં પણ છે, આપણી ધોરણની ગુજરાતી ચોપડીમાં પણ છે. આ એવું જ આપણું આ શબ્દ બનાવો એ આપણી નિબંધ લેખનની ચોપડીમાં પણ છે. તમે બધાને હું બતાવીશ. તમે છો તૈયાર? ચલો આપણે હવે શબ્દ બનાવવાના થોડા શીખીશું. તમારે જ્યારે વિડીયો અને પીડીએફ કરવાને ત્યારે તારીખ મારી દીધું. હા, મતલબ વિદ્યાર્થીઓ તારીખ મારવાનું. ઓકે, ચલો હવે આપણે આ આપણો મૂળાક્ષર ક છે તેને હું તમને ચિત્ર જો આપશે. આપણો આવી રીતે આપણો આ ક મૂળાક્ષર છે અને આ શબ્દોને આપણે જોઈન કરવાના છે, સરખે લખવાના છે, શબ્દ બનાવવાનો છે. આપણે પહેલો શબ્દ શું લખીશું? કાપડ. એને લખીશું આપણે આપણે મૂળાક્ષર બનાવવાના છે. ચલો આપણે આગળ આવીએ.
આપણી આ ગુજરાતી નિબંધ લેખનની ચોપડી અને એનું પાના નંબર આપણું આ જો છે ને તમારે એ પાના નંબર પર મે આજે આ શબ્દો બનાવ્યા છે તે તમારે લખવાના રહેશે તેમાં લખશો આવી ચોપડી નિબંધ લેખનની તેમાં તમારે પાના નંબર 70 પર આપેલું છે એની જોડે તમારે આ 14 નંબરનું લેસન છે જો બધા છે ને એ 14 નંબરનું લેસન વાંચો અને લખો એમાં આપણું છે પણ વર્ડ પ ડક રણ કણ એવા શબ્દો લખેલા છે આ બે અક્ષર વાળા છે પછી આ રસ્વ અને દીર્ઘ વાળા શબ્દો છે એ તમારે લખવાના છે દિલ કિનારી પતિ પિતાજી મિનાર પછી આ લાઈનમાં છે પાણી વાણી તમારે આ લાઈન પૂરી થાય પછી બીજી લાઈનમાં લખવાનું આ પૂરી થાય ત્યારે ત્રીજી લખવાનું એવી રીતે આપણું 15મો નંબરનો પેજ પણ લખવાનું તમારે અને એવી જ રીતે તમને બધાને રંગ પૂરવાની તો બહુ મજા આવે છે ને બધાને આવે છે ને તો આપણું 15 નંબરનો લેસન છે રંગ પૂરો જો એમાં મેં લખ્યું છે રંગ જાતે પૂરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે મનપસંદ રંગ પૂરવાના આપેલા ચિત્રમાં આ કેરી છે પતંગ છે છત્રી છે છે ને જોવું બરાબર આમાં તમારે જાતે રંગ પૂરવાના રહેશે આની તમારે પીડીએફ ફાઇલ આવશે પણ આ રંગ તો તમારે પોતાના મુજબ મનપસંદ રંગ પૂરવાના રહેશે આ પીડીએફમાં તો મેં લખ્યું છે એ મારા મુજબ લખવાનું આ પણ મેં લખ્યું છે એ મારા મુજબ લખજો તમે અને રંગ તમારે જાતે પૂરવાના રહેશે અને આ પણ મૂળાક્ષર તમે તમારો